દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો કાળી ચૌદશ વિશે વાત કરવી છે કે દિવાળીના આગલા દિવસે કાળી ચૌદશ આપણે શા માટે મનાવીએ છીએ મિત્રો કાળી ચૌદશ જે છે ને એ મહાકાળી ઉપરથી શબ્દ છે કારણ કે કાળી ચૌદશનો બીજો બીજો જે નામ છે એ છે નરક ચૌદસ કહેવાય છે કે આ દિવસે નરકાસુર નામના રાક્ષસનો વધ એ મહાકાળીએ કર્યો હતો એટલે આસુરી વૃત્તિ ઉપર દૈવી વૃત્તિનો વિજય એટલે કાળી ચૌદસ અને બીજું તે દિવસે આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ મિત્રો દિવાળીના દિવસે રામ રાજ્ય રાજ્યાભિષેક થયો રામનો અને રામ રાવણનું યુદ્ધ થયું અને જે જીત મળીને એમાં સર્વસ્વ શ્રેય યશ એ હનુમાનજીને આપ્યો હતો ભગવાને એટલે એક રામ સેવક તરીકે હનુમાનજીની આપણે પૂજા કરીએ છીએ આગલા દિવસે એમની પૂજા કરીએ છીએ ગામડામાં તો આજે પણ રોજ સાંજે હનુમાનજીના મંદિર ઉપર જઈને તેલ ચઢાવે છે અને તેલ જે સિંદૂરવાળું તેલ હોય એ ગાયો ભેંસો બળદના શિંગડા પર લગાવવામાં આવે છે એક એવી આસ્થા છે કે ભાઈ હનુમાનજી જે છે એ પણ શક્તિનું પ્રતિક છે સેવાનું પ્રતિક છે જેવી રીતે એમને પોતાનું આખું જીવન પરોપકાર માટે ભગવાન માટે ખર્ચી નાખ્યું એવી રીતે મારું તમારું જીવન પણ ભગવાન માટે સમર્પિત થઈ જાય પરોપકાર પરમાર્થ સેવા માટે આપણું જીવન સમર્પિત થઈ જાય મિત્રો આ રીતે કાળી ચૌદશના દિવસે હનુમાનજી અને મહાકાળીનું આપણે પૂજન કરીએ છીએ અને આટલું જ માગવાનું છે તે દિવસે કે મારી અંદર જે આસુરી વૃત્તિ છે કામ ક્રોધ લોભ મોહ અહંકાર મદ મત્સર માન અહંકાર આ બધું જે આસુરી વૃત્તિ છે આસુરી વૃત્તિ મારી દૂર થાય અને એની જગ્યાએ દૈવી પ્રકૃતિ ડેવલપ થાય મિત્રો ભગવદ્ ગીતામાં આસુરી પ્રકૃતિના ગુણો અને દૈવી પ્રકૃતિના ગુણો કયા છે એટલે જીવનમાં મારો એવો પુરુષાર્થ હોવો જોઈએ કે મારી અંદર સેવા પરોપકાર ધર્મ ભક્તિ આવા દૈવી ગુણો ડેવલપ થાય દૈવી પ્રકૃતિ ડેવલપ થાય મિત્રો દૈવી પ્રકૃતિ ડેવલપ થાય ને તો જેવી રીતે પ્રકાશની હાજરીથી અંધકાર એની જાતે જતો રહે ને એવી રીતે મારાને તમારા જીવનમાં દૈવી પ્રકૃતિ આવે ને તો આસુરી પ્રકૃતિ એની જાતે જતી રહે એને કાઢવી ના પડે મિત્રો તો આ દિવસે મહાકાળી અને હનુમાનજી પાસે આટલું જ માગવાનું છે કે અમારું જીવન દૈવી બને રહી વાત ભૂત પ્રેતની ઘણા માણસો કહે છે કે કાળી ચૌદશના દિવસે બધા સાધના કરવા જાય છે મેલી વિદ્યા હોય છે ભૂત પ્રેતની સાધના કરે છે સાહેબ હું પોતે કાળી ચૌદશના દિવસે સ્મશાનની અંદર અમે બે ત્રણ મિત્રો ત્રણથી ચાર સ્મશાનમાં રાત્રે ફર્યા હતા રાત્રે બારક વાગે કોઈ ભૂત જોવા નથી મળ્યું કોઈ સાધના કરવાવાળા ઘણાને તો અમે બીવડાયા તો ઊભી પૂછડીએ નાઠા છે મિત્રો અને જે મળ્યા એમને અમે પકડીને કહ્યું કે તમે અમને ભૂત બતાડો પ્રેત બતાડો અમે એક લાખ રૂપિયાનું ઇનામ આપીએ એટલે એમને છટકબારી હોદી કાઢી કે અમને મેલી વિદ્યાવારોને જ ભૂત દેખાય તમને ના દેખાય કે એટલે અમુક લાખ રૂપિયા લેતા કે ના તમને દાદ ના દેખાય એનું વિજ્ઞાન તમને કહું પ્રેતીઓની છે ભાગવતમાં વર્ણન છે શાસ્ત્રોમાં વર્ણન છે પણ પ્રેતીઓની જે છે ને એ મિત્રો એને માત્ર પ્રેતને ઇલેક્ટ્રિકલ બોડી હોય આપણા જેવી સ્થૂળ બોડી ના હોય ઇલેક્ટ્રિકલ બોડી કોઈ દિવસ આ ચામડાની આંખોથી જોઈ શકાય નહીં મિત્રો એટલે પ્રેતીઓની જે છે અને એ તો ભયંકર યાતના ભોગવવી પડે છે એની અંદર કેટલા બધા ખરાબ કર્મો કર્યા હોય ને ત્યારે કહેવાય છે એને પ્રેતીઓની મળે અને લાખોમાં એકને પ્રેતીઓ મળે મળે કોઈ આત્મહત્યા કોઈ સળગીને મરી ગયો પંખે લટકીને મરી ગયો કોઈ એક્સિડન્ટમાં મરી ગયો રોડ પર મરી ગયો ઘણા કે આ તો અહીં થયો તો અહીં થયો કે છે રોજ વિતાડે ભડકા કરે છે નોમ કરે છે સાહેબ બધું ગપ્પુ કોઈ દિવસ ઇલેક્ટ્રિકલ બોડીવાળો જે છે ને એ એ પ્રેત છે ને એ ભૂખ લાગે તરસ લાગે પણ ખાઈ ના શકે એટલે ભયંકર વેદના એને ભોગવવી પડતી હોય છે મિત્રો એટલે ઇલેક્ટ્રિકલ બોડી એ આ પરમાણુનું જે શરીર છે આ જળ તત્વને કશું ના કરી શકે એ ભડકાઈ ના કરી શકે અને કોઈને વિતાડી પણ ના શકે મિત્રો તો કાળી ચૌદસ દિવસ એટલે પ્રેત અને ભૂત ને મેલી વિદ્યાનો દિવસ એ મનમાંથી કાઢી નાખજો મિત્રો એનું આટલું જબરજસ્ત મહત્ત્વ છે કે મહાકાળી હનુમાનજીની પૂજા કરવાની ભાવના કરવાની છે કે મારામાં દૈવી શક્તિ મારી અંદર ડેવલપ થાય દૈવી પ્રકૃતિ ડેવલપ થાય અને આ નાશ થાય મારું જીવન દૈવી બને એ માટેનો પુરુષાર્થ કરવાનો છે આજ કાળી ચૌદશનું મહત્વ છે એ સિવાય બીજું કોઈ મહત્ત્વ નથી મિત્રો પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ